રાજ્યમાં 24 કલાકમાં 16,608 જેટલા નવા કેસ સામે આવ્યા છે. અમદાવાદમાં 5,386 કેસ. આ રીતે 24 કલાકમાં 16,000 ઉપર કેસ નોંધાઈ ચૂક્યા છે. 16,608 જેટલા કેસ રાજ્યમાં નોંધાઈ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં 17,467 દર્દીઓ રિકવર થયા. 5,386 કેસ અમદાવાદમાં નોંધાયા છે. આ રીતે ગઈકાલ કરતા કેસમાં વધારો નોંધાયો. 28 દર્દીઓના મોત નિપજ્યા. વડોદરામાં 3,812 કેસ. આ રીતે રાજ્યમાં 16,608 જેટલા કેસ નોંધાયા છે. 17,467 દર્દીઓ રિકવર થયા છે. અમદાવાદમાં સૌથી વધારે કેસ નોંધાયા છે. 24 દર્દીઓના મોત નિપજ્યા છે. સમગ્ર રાજ્યમાં અમદાવાદમાં 5,386 કેસ. વડોદરામાં 3,802 જેટલા કેસ છેલ્લા 24 કલાક અંતર્ગત નોંધાઈ ચૂક્યા છે. તો અમદાવાદમાં દર વખત કરતા આ વખતે પણ સૌથી વધારે કેસ નોંધાયા છે. 5,386 જેટલા કેસ અમદાવાદમાં નોંધાયા. વડોદરામાં 3,802 જેટલા કેસ નોંધાયા છે. આ રીતે કુલ કેસ 16,000 આસપાસ નોંધાઈ ચૂક્યા છે. રાજકોટની વાત કરીએ, 1,652 કેસ રાજકોટમાં. ગાંધીનગરમાં 480 કેસ. 24 કલાકમાં 16,608 જેટલા કેસ નોંધાયા છે. અમદાવાદમાં સૌથી વધારે કેસ નોંધાયા રાજકોટમાં. સુરતમાં 1,770 કેસ નોંધાયા છે. 16,608 જેટલા નવા કેસ 24 કલાકમાં સામે આવ્યા છે. 28 દર્દીઓના મોત પણ નિપજી ચૂક્યા છે. સુરતમાં પણ કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. આ રીતે કેસમાં ભલે ઘટાડો જોવા મળતો હોય, પરંતુ દર્દીઓના જે મૃત્યુ આંક છે તેમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતમાં 1,476 જેટલા પોઝિટિવ કેસ 24 કલાકમાં નોંધાઈ ચૂક્યા છે. મહાનગરોમાં કેસમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. મહેસાણામાં 277, ભરૂચમાં 273, કચ્છમાં 244, પાટણમાં 196 કેસ, સાબરકાંઠામાં 159, બનાસકાંઠામાં 172, અમરેલીમાં 151, જૂનાગઢમાં 149, ભરૂચમાં 273, કચ્છમાં 244, પાટણમાં 196, બનાસકાંઠામાં 172 કેસ નોંધાયા. તો અમરેલીમાં 151 જેટલા કેસ 24 કલાકમાં સામે આવ્યા. મોરબીની વાત કરીએ તો અહીં 254 જેટલા કેસ સામે આવ્યા છે. આ રીતે રાજ્યના દરેક જિલ્લાઓમાં કેસીસમાં વધારો થઈ રહ્યો છે. મહેસાણામાં 277 કેસ સામે આવી ચૂક્યા છે. વલસાડમાં પણ વધારો જોવા મળ્યો. બનાસકાંઠા, સાબરકાંઠામાં પણ વધારો જોવા મળ્યો. નવસારીમાં 154, અમરેલીમાં 151, મહેસાણાના કેસમાં પણ 24 કલાકમાં વધારો જોવા મળ્યો છે. 16,608 જેટલા કેસ 24 કલાકમાં સમગ્ર રાજ્યમાં નોંધાઈ ચૂક્યા છે. અમદાવાદ સૌથી ટોચ પર 5,386 જેટલા કેસ. સુરતમાં 474 કેસ. ગાંધીનગરમાં 480. ભાવનગરમાં 315. આ રીતે કુલ કેસની વાત કરીએ તો 16,608 જેટલા કેસ 24 કલાકમાં નોંધાઈ ચૂક્યા છે. મૃત્યુઆંકમાં વધારો થઈ રહ્યો છે. 28 લોકોના મૃત્યુ કોરોનાના કારણે નિપજી ચૂક્યા છે. જામનગરમાં 446 કેસ નોંધાયા છે. આ રીતે રાજ્યમાં કોરોનાના કેસમાં બે દિવસથી ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ સામે મૃત્યુઆંકમાં વધારો જોવા મળી રહ્યો છે. સૌથી વધારે કેસ અમદાવાદમાં નોંધાઈ રહ્યા છે.